ખડખડાટ હાસ્યની વચ્ચે મૌન લઈને બેઠો છું, મોત પાસેથી પણ જિંદગીની લોન લઈને બેઠો છું. ખડખડાટ હાસ્યની વચ્ચે મૌન થઈને બેઠો છું, મોત પાસેથી જિંદગીની લોન લઈને બેઠો છું. વાહ 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 વાહ. હમણાં એક જણો લોન લેવા ગયો, બોલો તો ઓલા મેનેજર સાહેબ કે સેના ઉપર લોન જોતી છે, કે લોન લેવા લોન જોતી છે. લોન માટે લોન. હમણાં અમારે એક ભાઈ બન છે ને, છકડો લેવો, બોલો તો બહુ દોડ્યો પણ છકડાનો મેળ જ ન પડ્યો. કાગળિયા ઘટે લોન જ ન થઈ, કાગળિયા ઘટે લોન જ ન થઈ. તો એમાં ને એમાં એ થાકી ગયો ને તો ગાંડો થઈ ગયો, બોલો. પછી આમને છકડો આપતો ઢેક 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 ગમે નીકળે ઢેક 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 ઢેક. ઓકે ક્યાં જાઓ છો? એ કે શાકભાજી લેવા. હાલીને થોડું જોઈએ, બે જાઓ ઢેક 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 ઢેક. હવે છકડો જાય કે એમાં છકડો આ ક્યાં રાખે ને, એમાં પછી બધાને ખબર પડી ગઈ કે આ ગાંડો થઈ ગયો. તો એને તો પાગલખાનામાં મેં દાખલ કરી દીધો, બોલો. તો બે વર્ષ સુધી ના છકડો જાય ક્યાં કરે ઢેક 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 ડક 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 ડક. એમાં રોજ જ્યારે ડૉક્ટર સાહેબ નીકળે ત્યાં ભાઈ છકડો આખતો ડક 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 ડક. તે બે વર્ષ પછી એકથી ડૉક્ટર સાહેબ નીકળ્યા ને તો આ ભાઈ મૌન થઈને બેઠો હતો આમને. તો ડૉક્ટર સાહેબ કહેલા, કેમ છકડો નથી આખતો? ઓલો કે રોજ છકડો આખવાનો હોય, ડીઝલ ખાલી નથી જઈ? આ ડીઝલ નથી ગયા અને હવે હું કઈ છકડો નથી આખતો, હવે હું હાજો થઈ ગયો, જો મને છોડી દો. ડૉક્ટર સાહેબ કે કાંઈ વાંધો નહીં, હોસ્પિટલની વિઝિટ કરીને આવું ને, પછી તને છોડી મૂકું. તો લો ગાંડો કે આવડી મોટી હોસ્પિટલમાં હાલીન જાઓ વિઝિટ કરો. બે છકડામાં ઢીક 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 ઢીક. હજી નિયમ છે, અઘરું છે ભાઈ. હમણાં એક જણો પથારી પાથરતો, બે પથારી પાથરીને ત્યાં છોકરો આવ્યો. પપ્પા આ બે પથારી કોના માટે? એને પપ્પા કે બેટા આ એક છે ને મારા શાળા માટે, અને આ બીજી પથારી છે ને એ તારા મમ્મીના ભાઈ માટે. તો છોકરો કે હજી ત્રીજી પાથરો હોય કે કેમ? કે મારા મામા હોતે ને આવે છે ને, તમારો હાળો, મારા મમ્મીનો ભાઈ, મારો મામો, ત્રણ પાથરો એ છે. આને ગાંડા કહેવાય ભાઈ. હમણાં એક ગાંડો તો ભાષણ દેતો, બોલો. ભાષણ કરતો કરતો ગાંડો થઈ ગયો. તો ભાષણ કરતો તો બધા આગળ બેઠા હતા ને, ત્યાં એવો ગાંડો આવીને કે આમ જોઈ તમે મને જીતાડી દેવો ને, બધાને હું કહું છું તમે મને જીતાડી દેવો નહીં કે, તો તમારા બધાને ખેતરમાં હું લાદી ફિટ કરાવી દઈશ. લાદી ફિટ કરી અનાજ ક્યાં ઉગાડું? હમણાં ત્રણ ચાર ગાંડા ભેગા થયા ને કે આપણે ક્યાંક નવું કરીએ. શું કરશું? કે આપણે બિલ્ડિંગ બનાવી ને. એમ ક્યાં બનાવશું? કે આ પ્લોટ પડ્યો, આપણે બિલ્ડિંગ ઠપકાર નાખી. એ કે ઓલો થાંભલો વચ્ચે નડે, કે કાંઈ ન નડે એનો પિલર બને, કે થાંભલો થોડો નડે. એ કે કેવી રીતના? કે હાલો હાલો ત્રણ ચાર ગાંડા, એક એક ગાંડો ઊભો રહ્યો થાંભલો પકડીને, બીજાને કે તારી માથે ચડી જા, બીજો એની માથે ચડી ગયો, ત્રીજો એની માથે ચડી ગયો, ચોથો એની માથે ચડી ગયો. એ કે જો બિલ્ડિંગ થઈ ગઈ ને તૈયાર, બધાએ પકડી રાખજો આમ થાંભલાને, થાંભલાને બધ ભરીને ઊભા હતા. એમાં ભાઈ નીકળ્યો, ભાઈ માનો હાથમાં બળો હતો ને, એને એમ ચૂકે આ ચારેય ગાંડા લાગે છે. તો નીચે ઊભો હતો ને એને એક માર્યો ને પિંડીમાં. તો ઓલો ઉપરથી કે જોતો એલા નીચે દરવાજો કોણ ખખડાવે છે? એને કે ધીમે ધીમે ખખડાવે, આખી બિલ્ડિંગ હલે છે. એને ખબર દરવાજો નથી ખખડાવતા, પિંડી ખખડાવે. હમણાં અમે એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયા ને, તો અમે 7-8 કલાકારો બેઠા તો એક જણો આવ્યો આમ ઊભા વાળ ઓળેલા, મોટો જબર બુસ્કોટ ને આવ્યો. આવીને અમારી સામું જોવે, બધાને સામું જોઈને પછી કે કલાકાર છો? કીધું હા. બેસો તમારા બધા માટે ચા નાસ્તો લેતો હું, તમે બધા થાકી ગયા છો ને, ચા નાસ્તો લ્યો. મેં આ માણસ હારો ચા નાસ્તો લેવા ગયો, ગયો એ ગયો 1.5 કલાક સુધી આવ્યો જ નહીં. તો મેં ઓલા આયોજક ભાઈને બોલાવ્યા, મેં એક ભાઈ આવ્યા હતા, ઊભું માથું ઓળાવેલું હતું, લાંબો બુસ્કોટ હતો, એની ચા લેવા ગયા, નાસ્તો લેવા ગયા, હજી કેમ આવ્યા નથી? મને કે ગાંડો છે એ, બધાને એમ બિહારીને ઉયો જાય છે કે અમુક અમુક તો એ આખો આખો દિવાળ જોવે છે કે એ બધી જ શેરી ઉયો જાય છે. આવા અમને ગોટે ચડાઈ ગયા. એક બિલ્ડિંગમાં બેન ઊભા હતા, બોલો આમ 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 કરે, આમ 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 કરે. હું તો ગયો, મેં કીધું બોલાવતા છે. તો હું ગયો ને તો ઓલો વોચમેન મને કે કઈ બાજુ? મેં તું આમ આગો જા, જો ઓલા બેન છે ને આમ 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 કરે છે. કીધું ત્યાં જવું? મને કે કાંઈ જવું નથી, ગાંડી છે એ રોજ બધાને આમ 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 કરે. મેં તો ત્યાં પડદા ન ખાઓ,
હા અમને ધક્કા ખવડાવો ખોટે ખોટા. હમણાં એક ગાંડો છે ને પાણીના ટાંકા ઉપર ચડી ગયો. બોલો, ઓલા સોલે પિક્ચરમાં નથી ચડી જતો એમ? પાણી ટાંકા ઉપર એક ગાંડો ચડી ગયો. હવે ગાંડો પાણી ટાંકા ઉપર ચડી ગયો ને તો પબ્લિક બધું ભેગું થઈ ગયું, એ ભાઈ નીચે ઉતરી જા, નીચે ઉતરી જા. નીચે જ ન ઉતરે ગાંડો, ત્યાં એક બીજો આવ્યો ગાંડો, આવીને કે નીચે ઉતરી જા. ઓલો કે નહીં ઉતરું, નથી ઉતરવું એમ. આમ કહીને આમ ખીચામાં પતરી કાઢી. જો આ પતરી છે ને ટાંકો કાપી નાખ્યો, હેઠો પડીશ. ઓલો કે કાપતો નહીં, નીચે ઉતરું છું. હળવે એક દિન નીચે ઉતરી ગયો. હમણાં એક ગાંડો તો ખાલી તળાવ, પાણી ભરેલું નહીં, ખાલી તળાવ, બેઠો બેઠો આમામ આમામ કરે, આમામ આમામ. તો બધા પૂછે હું કરશો? કે હું વળી હાકું છું. ત્યાં ત્યાં એક પાછો બીજો આવ્યો એની જેવો, આવીને કે મને તરતા નથી આવડતો એટલે હું બાકી ન્યા જઈને બે લાફા મારું હોય કે. હમણાં એક ગાંડો છે ને બાઇક લઈને નીકળ્યો, થોડોક ગાંડો પણ આમ બાઇક લઈને નીકળ્યો, ગાડી લઈને નીકળ્યો ને તો એમાં હવા વહી ગઈ ને તો એક શટર અડધું ખુલ્લું હતું ત્યાં ખખડેવું. તો ઓલાને કે હવા પૂરીશ? એ કે જો આ રહ્યો આ પંપ ઠપકાર તમતા રહી. કે એ કે પંપથી અરે પૂરાઈ જાય તમતા ઠપકાય નહીં કહેવાય. તો ઓલો પંપ લઈને મંડાણો એટલી હવા પૂરી, એટલી પૂરી ને ફાટ દઈને અવાજ આવ્યો. તો ઓલો શટર ખોલીને બહાર આવ્યો, આવીને ઓલાને એક ઝાપટ મારી. ઓલો કે હું કામ મારો છો? મારી ગાડીને ટાયર ફાટ્યું ને મને મારો છે? કે તારી ગાડી સામે પડી, આ મારી છે. એ કે તે મારીનું ફાડ્યું. એ કે અઘરા છે ભાઈ, ગાંડાના વખાણ ન થાય, ગાંડાના ગામ. હમણાં એક ગાંડો તો હોટલમાં કરી ગયો. બોલો, હોટલમાં જઈને કે કટિંગ ચા દે, પંખો ચાલુ કર, પેપર લાય, બહાર મારી સાયકલ પડી છે ને ધ્યાન રાખજે. હવે જાણે 5 રૂપિયા હોટલ ખરીદી લીધી હોય એમ તો એ ઓર્ડર કરતો. બોલો, હમણાં 3 ગાંડા ભગવાન પાસે ગયા. ભગવાન તમે બધા ડાયા બનાવ્યા અને અમને ગાંડા બનાવ્યા? ભગવાન કે કાંઈ વાંધો નહીં, એક એક વરદાન આપું છું, માંગી લ્યો. એકને ગાલ માંગ, એ કે મને ડાયો કરી દો, જા ડાયો થઈ જાય. બીજાને ગાલ તું માંગ, એ કે મને ડાયો કરી દો, એ કે જા ડાયો થઈ જાય. ત્રીજાને ગાલે તું કાંઈ માંગ, ઓલો કે મારે કાંઈ નથી માંગવું. ના ના માંગવું પડે, તું અહીંયા આવ્યો છે એટલે માંગવું પડે. ઓલો કે ભાઈ મારે કાંઈ જોતું નથી પ્રભુ. એ કે ના માંગવું તો પડે જ, માંગી લે. એ કે માંગવું જ પડશે. એ કે હા. તો એ કે આ બેન પાસે ગાંડા કરી દો. હમણાં મારી ઘરવાળી રોતી. બોલો, તો હું ઘરે ગયો, મેં રોશો હું કામ? કઈ પ્રોબ્લેમ થયો? મને કે પ્રોબ્લેમ થયો ને, મેં શું પ્રોબ્લેમ થયો? મને કે બાજુ વાળાએ મને ગાંડી કીધી. તો મેં કીધું એમાં રોવાનું ન હોય, વિચારવાનું હોય, એને ખબર કેમ પડી? હમણાં વરસાદ બહુ આવ્યો ને તો એક ગાંડો આમ આકાશ આમ જોઈને કે એ આમ જો આકાશમાં કાણું પડી ગયું. તો હજી બીજો કાંઈ બોલવા જાય પેલા વીજળીનો કડાકો થયો. બીજો કે એ આમ જો વેલ્ડિંગ વાળા આવી ગયા. હમણાં એક ગામમાં દીપડો ઘૂસી ગયો ને, દીપડો ગામમાં ઘૂસી ગયો અંદર. તો ગામમાં દીપડો ઘૂસી ગયો ને તો બધા ગામવાળા બધા ભેગા થઈ ગયા. અને દીપડો વળી પબ્લિકને ભાડે એટલે વધારે ભૂરાયો હતો, ભાગે. તો એક જણો આવ્યો કે આમ આઘા જાવ એમ ન નીકળે, હમણાં હું કાઢી દઉં છું. એમ એમ કરીને અંદર ગયો. હાલે દીપડાને કે વયો જા, ગામમાં ન હોય જંગલમાં વયો જા. તો દીપડો અમુકનો હામો થયો. વયો જા? તો દીપડો હામો થયો. વયો જા? તો આમ દીપડા એમ કેમ તાળ મારીને તે કે ભાઈ ભાગો, આ તો બેરો છે. એ આ સાંભળતો જ નથી દીપડો. હમણાં એક જણો દવાખાને ગયો કે ડૉક્ટર સાહેબ પ્રોબ્લેમ છે. ડૉક્ટર સાહેબ કે શું પ્રોબ્લેમ છે? એ કે હું રાતે હુઈ જાઉં ને પછી પલંગ નીચે કોઈક હોય ને એવો મને અહેસાસ થાય. ડૉક્ટર સાહેબ કે એના 35,000નો ખર્ચો થાય, એનો લાંબો કોર્સ કરવો પડે, પછી અહેસાસ વયો જાય તને. તો આ કે કાંઈ વાંધો નહીં, વયો ગયો. હાથ આણ દી થયા ને તો ડૉક્ટર સાહેબ માર્કેટમાં ભટકાણે ને. એ કે ભાઈ તમે કહેતા હતા તમારા પલંગની નીચે કોઈક હોય એવો તમને અહેસાસ થાય છે, પછી તમે ટ્રીટમેન્ટ કરાવવા ન આવ્યા. ઓલો કે ટ્રીટમેન્ટ કરાવવા શું આવે? એ કે કેમ ન આવ્યા? એ કે પછી મેં પલંગ વેચી નાખ્યો અને હેઠે જ ગાટલું પાથરીને હુઈ જાઉં છે. હવે કોઈ હોય એવું લાગતું જ નથી. ડોક્ટરને ગમરે નાખી દેવા. હમણાં એક જણા ડોક્ટર સાહેબ રોડ ઉપર મળ્યા ને તો એ ક્યાંક તાવની દવા લઈ આવ્યો છે પેલા. તો ડોક્ટર સાહેબ કે હવે કેમ છે ભાઈ તાવમાં તમને? બોલો કે ડોક્ટર સાહેબ તાવ ઉયો ગયો.
પણ આ દવા પીવું છું ને તો જીવ ગભરાય છે. ડોક્ટર સાહેબ કે ઉપાધિ કરો, માં જીવ વયો જાય. અહીંયા આવે કોઈ રહેતું નથી. પૌવો છે, પૌવો એ મારો ભાઈબંધ છે. પૌવો ઉદાસ બેઠો છે, બોલો. તો એક જણો ત્યાંથી નીકળ્યો, પૌવાને કહેલા, કાં ઉદાસ બેઠો છો? પૌવો કે, ભાઈ થોડી તકલીફ. તકલીફ બકલીફ કાંઈ ન હોય કે આપણી પાસે કેમિકલ છે હોય કે? હાલ મારા ઘરે કેમિકલ આપવું, હમણાં ફોર્મમાં આવી જાય. તો પૌવો તો ગયો ને, જઈને બે પેક પીવું રહે ને ઓલાએ. તો પૌવો તો આવી ગયો મોજમાં, હો મીંડો ગીત ગાવા. બીજે દિવસે પાછો પૌવો ગયો કે, લાય ભાઈ ઓલું કેમિકલ બે પેગ લાય. તો વળી તો ત્રણ ચાર દિવસ સુધી પૌવો ગયો, ઓલો બબે પેગ આપે પીવે. ચોથા દિવસે પૌવો ગયો ને તો ઓલાનું ઘર બંધ હતું, ખખડાયું. તો ઓલો અંદરથી કે, કોણ? એ કે, હું પૌવો. તો ઓલો અંદર બેઠો બેઠો કે, હવે ઘરના પૈસે પીવો. આ તો આદત જ પડાવવાની હોય બે ત્રણ દિવસ પછી પોતાના પૈસે હોય તો ભાઈ. અમારા પૈસે તો નીકળી રહે, અમારે કે ઉપાધિ. હમણાં તો બાઘો લાઈનમાં ઊભો હતો ને, તો આવી રીતના આમ કે આમ કોટી બોટી પહેરીને ઊભો હતો બાઘો લાઈનમાં. તો મોઢામાં છે ને ફાકી ભરેલી મસાલો. તો બાઘો મારી સામું જોઈને મને કે, મારે થૂકવું છે. મેં કીધું, આગળવાળાના કોટીમાં થૂકી જા. મને કે, એને ખબર પડી જાય તો? મેં તન પડી. મને કે, હા એ કર તો થઈ ગયું. મેં કીધું, હું એમાં ક્યારનું થૂકું કીધું. બાઘો મન કે, મારા સપના પૂરા નહીં થાય. મેં કેવી રીતના? મન કે, ઘરવાળા હોવા જ નથી દેતા. હમણાં મારી કહેવા, મન કે, ભાઈ મને નીંદર ઉડી ગઈ, હું કરવું? પછી મેં કીધું, ભાઈ એ તો અઘરું હો, નીંદર ઉડી જાય. પણ મન કે, મેં રસ્તો કાઢ લીધો. મેં કેવી રીતના? મન કે, કાંઈ નહીં, વિચારે ચડી જાઉં, વિચારે ચડી જાઉં, મુંબઈ વયો જાઉં. મુંબઈ વયો જાઉં, મોટા વિસ્તારમાં એમ કે પ્લોટ ભાડે રાખી લઉં, પછી ત્યાં બનાવું એરપોર્ટ. પછી કે, હું પ્લેન ઉતારું, પ્લેન ઉતારું, પછી બહાર બધા માણસોને ઊભા રાખું. બધા માણસો રાડ્યું નાખે, હાલો ભાઈ ગારિયાધાર, અમરેલી, ભાવનગર, સાવરકુંડલા. પેસેન્જર થાય નહીં, પ્લેન ખોટમાં જાય, પછી લોનના હપ્તાનું ટેન્શન આવે, પછી કે થાકી જાઓ, ઊંઘી જાઓ. મેં કીધું, બધા આમ જ ઊંઘે જ ભાઈ, તું કહે છો અમે કહેતા નથી, બાકી બધા થાકીને જ ઊંઘી જાય છે. હમણાં એક જણો સૂતો હતો ને તો આંખી ખુલ્લી રાખે, બોલો. તો મેં એને કીધું, બધા તમે હોઈ જાઓ છો ને તમારી આંખી ક્યાં ખુલ્લી રહે છે આમ ટબ્બા જેવી આંખીઓ? મન કે, ભાઈ હું શેર બજારમાં તૂટ્યો ને પછી મારી આંખ ઉઘડી ગઈ. હમણાં એક કારખાનામાં તો 600 જણા કામ કરે, 600. એક જણો છે ને કારખાનાની અંદર એમ કે ઓફિસમાં ગયો શેઠની, શેઠને જઈને કે, શેઠ મારો પગાર વધારી દો. શેઠ કે, નહીં વધે. વધારી દો નકર. શેઠ કે, નકર હું છે? એ કે, બહાર જઈને 600 એ 600 ને કહે. શેઠે 5000 વધાર્યા. શેઠે પછી 3000 વધારે દીધા, 3000 વધારે લઈ લે. આ 600 ને કહે, બધાને ક્યાં હું વધારી. જલેબી લેવા ગયો ને તો ફરસાણવાળી નવી નવી દુકાન કરેલી જલેબીની, ફરસાણની દુકાન નવી નવી કરીને આ ભાઈ ગયો. એક જલેબી છે, બોલો કે આ છે ને? એ કે, 250 આપો ને. તો ઓલો, નવી દુકાન હતી, એ કે, ઘરાકને સંતોષ થાય એવું કરવું પડે ને. એ કે, ઉભાઈ રહ્યો, હમણાં જ બનાવી દઉં. એ કે, કાંઈ વાંધો નહીં, ગરમ ગરમ બનાવો. એટલે આણે લોટો લીધો, ખીલો લઈ, લોટામાં કાણું પાડ્યું, અંદર હાથો ભર્યો, અને આમ 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 જલેબી પાડીને ઓલાને આપી. લ્યો ચાખો. તો ઓલો જોઈને ક્યાં, થોડીક જાડી છે. ઉભાઈ રહ્યો, એની ઘરવાળીને કે, બીજો લોટો લાય. બીજા લોટાની ખીલેથી કાણું પાડ્યું, વળી એમાં હાથો ભર્યો, જલેબી પાડી. ઓલાને કે, લ્યો ચાખો. તો ઓલો કે, હજી આ જાડી છે. ચાર લોટા ફેરવા ને પછી ખબર પડી, લોટા બદલવાની જરૂર નથી, ખીલો બદલવાની જરૂર છે. મૂળ ખીલો એકનો એક વાપરતો જ કીધું, આ લોટો નો બદલ, ખીલો બદલ. એમાં અમુક માણસો છે ને, ખીલા નથી બદલતા, લોટા બદલે, ખીલો બદલવાની જરૂર છે. ફરસાણની દુકાને હું ગયો ને તો મારે ગુલાબજાંબુ લેવા હતા. તો મારા છોકરાને ગુલાબજાંબુ બહુ ભાવે. તો મેં દરે હું લેતો, હું ગુલાબજાંબુ લેવા ગયો ને તો ત્યાં એક જણો બેઠો બેઠો ગુલાબજાંબુ ચાટતો હતો. તો મેં કીધું, ગુલાબજાંબુ કાં ચાટશો? મને કે, મારા શેઠ ગણીને ગયા છે. પછી મેં મારા છોકરાને કીધું, મેં કીધું, જીવી ત્યાં સુધી ગુલાબજાંબુ નહીં ખાવ. એક ગાંડો તમને છે ને આમ કે, આમ અરીસામાં માથું ઓળે, અને અરીસાને સામું જોઈને કે, આને ક્યાંક જોયો છે? પછી કે, હા વાળ કપાવા ગયો, ત્યાં જોયો હતી. હવે તું નતું દેખાતો ભાઈ.
હમણાં એક સ્ટેશને ટ્રેન ઉભી રહી ને તો એક જણે ડોકું બહાર કાઢ્યું. એ કે ભાઈ ક્યુ સ્ટેશન છે? તો ન્યાય એક ગાંડો જ ઊભો હતો. એ કે રેલવે સ્ટેશન છે ભાઈ. તો એ તો રેલવે સ્ટેશન જ હોય ને, બીજી ક્યાં ટ્રેન ઊભી રહી કે. એક દાદા તમારા રાતે હૂતી વખતે બરાબર હૂતા હતા ને, તો ડોશીમાને કીધું, હા ભાઈ છો? એ કે હા. એ કે મારું ચોકઠું ક્યાં છે? તો ડોશીમા કે, પણ અત્યારે હૂતી વખતે તમારે ચોકઠાનું શું કરવું છે? એ કે ચોકઠું મને દે, પણ તમારે ચોકઠાનું શું કરવું છે? એ કે મારે ચોકઠું જોતું છે. ગઈ રાતે એ કે સપનામાં બાજુમાંથી સવિતા ભાભી સપનામાં આવ્યા અને એણે મને બદામનો મૂઠો દીધો, પણ મારથી ચવાણું નહીં, ચોકઠું નહોતું ને, એટલે આ ચોકઠું પહેરીને હોઉં તો મારથી ચવાય ને. હમણાં એક જણો છે ને મેળાની અંદર આમ છે ને ફાફા માર્યો, હાફળો ફાફળો થઈને ફાફા મારે મેળામાં, તો એક જણો એને ભટકાણો, બોલો કે સોરી સોરી હો માફ કરજો, કે મારી પત્ની ખોવાઈ ગઈ છે ને તો હું થોડોક ટેન્શનમાં છું એટલે ભટકાઈ ગયો. તો બોલો કે મારી ઘરવાળી ખોવાઈ ગઈ છે. તો કે આપણે બે ભેગા ગોતી, તો આને કીધું કે તારી ઘરવાળી કેવી હતી? અરે કે મારી ઘરવાળીની હું વાત કરું કે. એ કે આમ જો એકદમ ગોરી ગોરી સ્કીન હતી, આમ અડોન ત્યાં છાપ પડે એવી એવી નમણી આંખ્યું હતી કે ભૂરી ભૂરી, અને એવા સરસ મજાના રેશમી વાળ હતા, અને એકદમ હિરોઈન જેવી હતી પતલી પતલી કમર ને. પછી આણે કીધું તારી ઘરવાળી કેવી હતી? કે એને જવા દે ને, તારીને જ ગોતી કે. હમણાં હું પાટણ પ્રોગ્રામમાં ગયો ને, તમારી ઘરવાળીનો આયા મને ફોન આવ્યો, મને કે ક્યાં ગામ છો? મેં કીધું પાટણ. મને કે તો પટોળા લેતા આવજો. હવે મેં કીધું પટોળાના ભાવ સાંભળ્યા તે. પછી મેં છે ને બુદ્ધિનો પ્રયોગ ચાલુ કર્યો. હું બરાબર પાટણથી વહી આવ્યો, ગામની અંદર આવી અને ગામમાં પકોડાની લારી હતી ત્યાં ગયો. મેં કીધું ભાઈ બે પકોડા પાર્સલ કરી દે. ઘરે જઈને મારી ઘરવાળી મેં લે ડાર્લિંગ તારા માટે પકોડા. મને કે આ હું? મેં કીધું પકોડા. મને કે કેમ પકોડા? મેં કીધું પ્રોગ્રામમાં ગયો તે ફોન કર્યો હતો ને કે પાટણથી આવો ત્યારે પકોડા લેતા આવજો. મને કે પકોડા નહીં, પટોળા પટોળા. મેં કીધું ત્યાં ક્યાં ટાવર આવતો? ઇનોવા લેવા ગયો ને તો 5 રૂપિયા ઓછા પડ્યા. બોલો તો હું ઓલા ભાઈને મેં કીધું ભાઈ 5 રૂપિયા ઓછા છે. મને કે ભાઈ અમે રૂપિયા ઓછો ન લઈએ, આમાં અમારે કોમ્પ્યુટર એક્સેપ્ટ ન કરે, પૂરા પૈસા હોય જ થાય. તો મેં કીધું હવે શું કરું, 5 રૂપિયા ઘટ્યા. તો હું શોરૂમની બહાર નીકળ્યો ને તો મનોજભાઈ મને હામાં મળ્યા. તો મનોજભાઈ મેં કીધું એક 5 રૂપિયા આપો ને ઇનોવા લેવીશ. તો મનોજભાઈ 10ની નોટ આપી, મને કે 2 લેતો આવજે. એને કે 5ની ઇનોવા મળતી. હમણાં મચ્છર બહુ વધી ગયા ને તો હું રેકેટ લેવા ગયો, મચ્છરનું રેકેટ લેવા. તો મેં મચ્છરનું રેકેટ જોયું, મેં કેટલાનું? મને કે 170નું. મેં કીધું 170 રૂપિયા થોડા હોય એના 120માં મળે છે. મને કે 140 આપો. મેં કીધું 140 ન, 120માં મળે. મને કે ભાઈ તમારે લેવું છે કે મગજમારી કરવી? મેં કીધું લેવું જ છે. મને કે 130 આપો. મેં કીધું 120માં દેવું છે? મને કે હાલો ઉપાડો. એટલે મેં કીધું ઉપાડો એટલે આમાંથી મચ્છર છટકી તો નહીં જાય ને? મને કે મચ્છર છટકે નો છટકે અમારે ન જોવાનો હોય, અમારે તો ઘરાકનો છટકવું જોઈએ. હમણાં એક ભાઈ ઘરે ગયો ને તો ભાઈ શીર્ષાસન કરતા, બોલો માથું નીચે ટાટિયા ઉપર. મેં કીધું ભાઈ આમ કાં કરો? મને કે માથું દુખે ને. મેં કીધું માથું દુખે તો શીર્ષાસન કરો છો? મને કે નારાયણ ટીકડી પીધી છે એટલે કે પેટમાં ન હોય જાય ને એટલે શીર્ષાસન કરું છું. મારી ઘરવાળી હમણાં વરસાદ બોયો ને તો મારી ઘરવાળી મને કે તમને ભજીયા ખાવાનું મન થયું? મેં કીધું હા. મને કે તો જાઓ ને બજારમાં 250 લેતા હો. હમણાં એક જણો ખુરશી લેવા ગયો, ખુરશી લેવા ગયો ને તો દુકાનવાળો મીંડો બતાવવા, મીંડો બતાવો, મીંડો બતાવો, મીંડો બતાવો. તો ઓલા બે ખુરશી પસંદ કરી કે આનો શું ભાવ છે? ઓલા ભાવતાલ કર્યો, બધું નક્કી થઈ ગયું. પછી કે આ તૂટી તો નહીં જાય ને? ઓલો કે આ જીવન ગેરંટી કાંઈ ન થાય ભાઈ, લઈ જાય ને તમે તારે. આ તો ગયો ઘરે, ગયો ને કલાકમાં પાછો આવ્યો, તૂટી ગઈ ખુરશી. આવીને કે તમે તો કહેતા આ જીવન કાંઈ ન થાય, આ તો તૂટી ગઈ છે. ઓલો દુકાનવાળો આમ જોઈને કે તૂટે નહીં હો? એ કે પણ જોવો તો ખરા તૂટી ગઈ. તૂટે નહીં, કોક બેઠું હોય તો જ તૂટે. હમણાં એક જણો છે ને ટીવી લેવા ગયો, તો શોરૂમ વાળો ટીવી બધા બતાવતો હતો, 20,000નું ના, 25,000નું ના, 30,000નું ના, 40,000નું ના, 35,000નું ના, 70,000નું ના, 80,000નું, આ 120,000નું. બોલો કે આ 120,000ના ટીવીમાં શું ખાસિયત છે? એ કે બહુ સરસ મજાની ખાસિયત છે. શું ખાસિયત છે? એ કે લાઈટ વહી જાય ને
ઓટોમેટિક બંધ થઈ જાય એમ. તો કે એ આપી દો, એ કે હમણાં એક જણા છે ને ઘરેથી છોકરાને કે જા બેટા ખાંડ લેતોય, તો છોકરો ગયો દુકાને જઈને કે મારા પપ્પાએ કીધું છે ખાંડ આપો. તો દુકાનવાળો કે ભાઈ તમે પૈસા લાવ્યો છો બેટા, તું પૈસા લાવ્યો છો? છોકરો કે ના હું નકળો રહ્યો ને એટલે પૈસા નથી લાવ્યો, પડી જાય ને એટલે. તો દુકાનવાળો કે કાંઈ વાંધો નહીં, મોટો થા તઈ આવજે હો જા. હમણાં એક જણો કરિયાણાની દુકાન ગયો કે ગોળનો શું ભાવ છે? એ કે 70 નો કિલો. ઓલો એ કે 60 નો 500, 10 રૂપિયા ઓછા પણ ગોળ સારો. એ કે હવે 10 ઓછા છે કે 500 ગ્રામ ગોળ ઓછો છે? હમણાં એક જગ્યાએ હું ગયો ને તો આમ બેઠા હતા, તો એ ભાઈની ટ્યુબલાઇટ ઉડી ગઈ. તો ટ્યુબલાઇટ ઉડી ગઈ ને તો આમ છોકરો કાઢવા ગયો તો નીચે પડી, ધાર દઈને ફૂટી ગઈ. તો એક જણો બોલ્યો કે ફાયદો થાય. તો ઓલા ટ્યુબલાઇટ વાળા ભાઈ હતા ને એ બોલ્યા કે કોને ફાયદો થાય? કે દુકાનવાળાને. ફૂટી ગઈ ને દુકાનવાળાને ફાયદો થાય. હમણાં સ્કૂલેથી રોતો રોતો ઘરે આવ્યો. મેં તો રોતો રોતો કાંઈ આવ્યો, મને કે સ્કૂલમાં સાહેબે મને માર્યો. મેં કીધું તું તોફાન કરતો હોય, મને કે ના રે ના કાંઈ તોફાન નહોતો કરતો. મેં તો ન મારે, મને કે મને માર્યો, પણ મેં તું તોફાન કરતો હતો, મને કે ના રે ના હું તો નિરાતે હૂતો હતો. તો હું હટું તું જશો નીચે સાહેબ મારે જ નહીં, હું આરતી ઉતારે. હમણાં એક છોકરાને બાપાએ કીધું કે બેટા પેપર કેવું હતું? તો છોકરો કે પપ્પા ધોળા કલરનું હતું, લીટીવાળું. હમણાં સાહેબ છે ને સ્કૂલની અંદર છોકરાઓને ભણાવતા હતા કુતુબ મિનાર વિશે. તો એટલે એ બધી કુતુબ મિનાર વિશે સમજાવતા હતા ને એનું ભણતર હાલતું હતું. તો બરાબર એક છોકરો છે ને ઉઈ ગયો. તો સાહેબનું ધ્યાન ગયો ને સાહેબે ઉઠાડ્યો, ગઈ આ હું ભણાવું છું ને તું ઉઈ જાશો, બોલ હું ભણાવતો હતો. તો છોકરો કે સાહેબ તમે ભણાવતા હતા દિલ્હીમાં કૂતરું બીમાર છે. ક્યાં કુતુબ મિનાર ને ક્યાં કૂતરું બીમાર. હમણાં સાહેબ કે ભણવામાં ધ્યાન દે, ભણવામાં ધ્યાન દે, હરખું ભણશો ને તમે તો ક્યાંક તમારું ભવિષ્ય સુધરશે. હું તમારે જેવડો હતો ને ત્યારે મારો પહેલો નંબર આવતો હતો. તો છોકરો કે સાહેબ તમને કોઈક હોશિયાર સાહેબ ભણાવતા હશે એટલે તમારો પહેલો નંબર આવતો. હમણાં એક ભાઈને હોસ્પિટલથી ફોન આવ્યો, હાલો તમારા ઘરે છે ને બાબાનો જન્મ થયો છે, જલ્દી હોસ્પિટલ આવી જાઓ. તો આ ભાઈ તો માર હોસ્પિટલે ગયો. હોસ્પિટલે ગયો ને તો કે ક્યાં છે મારો બાબો? તે નર્સબેન તેડીને ઊભા હતા. તો કે લાવો મારો બાબો આપી દો. તો નર્સબેન કે 1000 રૂપિયા આપો ને તો આપું. ઓલો કે 500 રૂપિયા આપો, બાબો તમે રાખો. ઓલા નર્સબેન કે હું ખુશી ના માંગુ છું, આ કે હું ઉશી ના લઈને આવ્યો છું. ખુશીના ક્યાં કે છો લાઈ ને ભાઈ? હમણાં તો એ પાછી એ બેનને ડિલિવરી આવી ને, તો ડિલિવરી આવ્યા પછી બેન ફાફા મારતા હતા. તો નર્સબેન કે શું ગોતો છો બેન, તમારું બેબી બોય તો અંદર છે. કે બેન કે હું એ નથી ગોતતી, હું મોબાઈલ ગોતું છું. કે મોબાઈલને શું કરો? એ કે મારે વોટ્સઅપમાં સ્ટેટસ મૂકવું છે. સ્ટેટસ અત્યારે આવી ગયા ને બધા વોટ્સઅપવાળા થઈ ગયા ને, છોકરાનો ગોતે વોટ્સઅપના મોબાઈલ એવું ગોતે. હમણાં એક ડોશીમાની યમરાજા લેવા આવ્યા ને, તો ડોશીમાં કે 5 મિનિટ ઉભા રહ્યો. યમરાજ કે કેમ 5 મિનિટ ઉભા રહ્યો? એ કે હું સ્ટેટસ મૂકી દઉં, આઈ એમ ટ્રાવેલિંગ ટુ યમલોક. અને નાનું નાનું ઓલું બાળક જન્મેલું હોય ને તો બરાબર એમ કે આવીને ઓલા નર્સબેને એ દાદાને આપ્યું, દાદાએ જોઈ અને દાદીને આપ્યું, દાદીએ જોઈને એની છોકરીને આપ્યું, એની છોકરીએ જોઈને એના ભાઈને આપ્યું, એને ભાઈએ જોઈને એની વહુને આપ્યું. તો બધાએ ફેરવતા હતા ને ઓલા નર્સબેન કે આ તાજું જન્મેલું બાળક કહેવાય, આને એટલું બધું ફેરવાય નહીં. તે ઓલા બેન હુતા હુતા કે આ બધાય વોટ્સઅપ જનરેશનના છે, આવે એટલે સીધું ફોરવર્ડ જ કરે. કે સીધું ફોરવર્ડ જ કરી દે. છોકરાનો જન્મ થાય ને તમે જોજો, ગમે ત્યાં બાળકનો જન્મ થાય ને એટલે આપણી એક ટેવ જ છે, બધા ભેગા થઈ જાય, આખો પરિવાર ભેગું થઈ જાય. પછી કેજો, નાક છે અસલ કાકા જેવું, કાન છે અસલ દાદા જેવા, આંખ્યું તો અસલ માસી જેવી છે, દાંત તો જોઈએ ને મમ્મી જેવા છે, અણહાર જોઈએ ને દાદી જેવી આવે છે. આખું ઘર આવી રીતના કરે. પછી છોકરો મોટો થાય અને જેમ સોમાહામાં કેરી બગડે એમ છોકરો બગડે ને, પછી આખું ઘર કે કોના જેવો થયો. હા તમે જ કહેતા હતા કાન દાદા જેવા, નાક કાકા જેવું, આખી માસી જેવી. હા
અને જો તમે આ કોલેજની અંદર તમે જાય ને છોકરા કોલેજમાં જાય ને તો કોલેજમાં તોફાન કરે ને છોકરા એટલે કોલેજવાળા શું કે ખબર, નિશાળમાંથી જ આવા આવ્યા છે. નિશાળમાં છોકરા તોફાન કરતા શું કે ખબર, બાળ મંદિરમાંથી જ આવા આવ્યા છે. બાળ મંદિરમાં તોફાન કરતા શું કે ખબર, ઘરેથી જ આવા આવ્યા છે. ઘરે તોફાન કરતા તેના મા બાપ શું કે ખબર, ઉપરથી જ આવા આવ્યા છે. હા, ના કોલેજની વાત આવી ને એટલે એક વાત યાદ કહી દો. હમણાં પેપરમાં જાહેરાત હતી કે 500 જણાને પદવી દેવાની. તે એક જણાએ એ જાહેરાત હતી ત્યાં ફોન કર્યો કે ભાઈ મારે આમાં ભાગ લેવો છે. કે કેમ આવી કે તમે જાહેરાત આપી છે ને 500 જણાને પદવી દેવાના, એ કે મારે એ કે મારે આમાં ભાગ લેવો. ઓલો કે ભાગ ન લેવો ને, કે મારે લેવો છે ભાગ. કે મને 8-10 દી થાક ગેસ રહેશે, 500ને પદવી દેવાના છે. મને પદવી દેવી, અરે કે આ પદવી સંભાળ છે કે બધાને દેવાની. હા, અમુક અમુક સમજતા નથી ને આમનો ફોન. હમણાં એક સાહેબે સ્કૂલમાં છોકરાને ઊભો કરીને કે બેટા ઊભો થા, તારી ઉંમર કેટલી? તો એ કે મારી ઉંમર 9 વર્ષ. તાર પપ્પાની ઉંમર કેટલી? એ કે એની 9 વર્ષ. એ કે તારા પપ્પાને થોડી 9 વર્ષની ઉંમર હોય? કે 9 જ વર્ષની ઉંમર છે સાહેબ. પણ કે કેવી રીતના 9 વર્ષની ઉંમર છે? ત્યારે છોકરો બોલ્યો, એ કે સાહેબ હું જન્મો ત્યારે મારો પપ્પો પપ્પો બન્યો ને, એ પેલા પપ્પો નહોતો. એ કે હું આવ્યો પછી પપ્પો બન્યો. એ કે સાહેબ ને તો એ કે બોલો વંડી થઈ ગઈ સાહેબ ને તો કાંઈ ન ભણાવ, એ વંડી થઈ ગઈ રહી. હમણાં એક સ્કૂલમાં સાહેબ છોકરાને કે ઊભો થા, તારું નામ નામ બોલ નામ. છોકરો કે સાહેબ કેશવજી. એ કે તારા બાપાનું નામ? એ કે એમ આવી ગયું. તારી માનું નામ? એ કે એ એમ આવી ગયું. અટક? તો કે એ એમ આવી ગઈ. બધું એમ આવી ગયું કેશવજી, હરખું બોલ. એ કે મારું નામ કેશવજી, મારા બાપાનું નામ સૌજી, માનું નામ વજી. અટક? તો કે જી. આખું એમાં ગોઠવી નાખ્યું, બોલો પેકેજ લઈને આટા મારતો. હમણાં એક છોકરો મારી પાસે, મને કીધો નવસાદભાઈ એક વાત કહું. મેં તો બોલ ને, મને કે હું આંખ બંધ કરું ને તોય દેખાય. મેં કીધું આંખ બંધ કરો તો કાંઈ ન દેખાય. મને કે દેખાય. મેં તો હું દેખાય? મને કે બધું દેખાય. બોલો, હું આંખ બંધ કરું તોય દેખાય? તમારે શરત મારવી છે? મેં તો હું દેખાય તો કે? મને કે હું આંખ બંધ કરું તોય દેખાય? મને કે શરત મારવી છે? મેં તો કેટલાની? મને કે 100 રૂપિયા આપજો તો કહી દો. મેં દાલે 100 રૂપિયા કહી દે. આંખ બંધ કરતો હું દેખાય? મને કે હું આંખ બંધ કરું ને એટલે મને અંધારું દેખાય. હા, તો મને કે નદીમાં 3 જણા નાતા હતા ને, 2ના વાળ પડ્યા, 1ના ન પડ્યા. બોલો કેવી રીતના? મેં કીધું ભાઈ મને ખબર નથી. મને કે 50 રૂપિયા આપો તો કહી દઉં. મેં કીધું આલે 50 રૂપિયા કહી દે, મારે ક્યાંક કેવા થાય. મેં એને 50 રૂપિયા આપીને જાણ્યું તમને મફત કહું છું. મેં કીધું કહી દે નદીમાં 3 જણા નાવા પડ્યા, 2ના વાળ પડ્યા, 1ના ન પડ્યા, કેવી રીતના? તો મને કે એક તાલ્યો હતો. હમણાં સ્કૂલના બધા વિદ્યાર્થી ભેગા થઈને એક મસ્તીનું પ્લાન બનાવ્યો, ફર્સ્ટ ક્લાસ. અને આ પ્લેનની વાત આવી ને એટલે કહી દઉં કે મારો ભાઈબંધ છે આફ્રિકામાં રહે છે, એટલા બધા જાડા છે, એટલા બધા જાડા, એટલા બધા જાડા, બેય માણા જાડા. તો પ્લેનની અંદર બેસે ને, તો બેય માણા પ્લેનમાં બેઠા થાય. ત્યાં ઓલું સકડાવાળું પ્લેન આવે, તો હવે ત્યાં 8-10 સીટનું સકડાવાળું પ્લેન આવે. બેય માણા એક બાજુની સીટમાં બેસી ગયા ભેગા, જેમ કેમ લગ્નના ફોટા પડાતા એમ. બે એક બાજુ બેસી ગયા તો ઓલી એર હોસ્ટેજ આવી. એ કહે કે સાહેબ તમે કે બેનને આ બાજુ બેહારો અને તમે આ બાજુ બેહો. કે કેમ? એ કે તમે બે એક બાજુ બેઠા પ્લેન આડું થઈ ગયું. કે સ્કૂલના વિદ્યાર્થીઓ ભેગા થઈ અને મસ્તીનું એમ કે પ્લેન બનાવ્યું. અને પછી સ્કૂલના બધા શિક્ષકોને ને બધા ટીચરોને બધાને કીધું કે આપણે આ પ્લેનની અંદર મુસાફરી કરવાની, આપણા નિશાળના વિદ્યાર્થીઓ કહેવાય બનાવ્યું. કાંઈ વાંધો નહીં. તે પ્લેન આવીને આમ મૂક્યું નિશાળના, આમ કહેવાય કે આમ કહેવાય એરપોર્ટ ઉપર. અને નિશાળમાંથી બધાને લઈ ગયા ત્યાં. તો બધાએ કીધું આમાં બેહાય નહીં, કે કોઈ ચડ્યું જ નહીં. એક સાહેબ દોડીને ચડી ગયા અંદર. તો બધા અહીંયા પત્રકારો ને બધા ઊભા હોય ને, તો એક ભાઈ દોડીને ચડી ગયા ને અંદર શિક્ષક. એટલે બધાની વાંહે દોડ્યા કે આ તમને તમારા સ્કૂલના શિક્ષકો, આ તમારા સ્કૂલના વિદ્યાર્થીઓ બનાવ્યું છે અને આ કોઈ ન ચડ્યા ને તમે દોડીને ચડી ગયા, તો તમને કેમ આમાં બીક નથી લાગતી? કે આ બધા તો બીવે છે, કોઈ ચડતું નથી. એ કે ના રે ના, મને મારા સ્કૂલના વિદ્યાર્થી ઉપર ભરોસો છે. હું ભરોસો? એ કે આ ચાલુ જ નહીં થાય. ચાલુ થાય તો ચાલુ જ નહીં થાય. હમણાં એક જણો મારી પાસે, મને કે નવસાદભાઈ 108નો નંબર આપો ને. તો મેં કીધું 108નો નંબર જ 108 છે. હમણાં 8-10 છોકરા હળિયા પાટી કરતા હતા. મેં કીધું આ છોકરા કેમ દોડાદોડી કરે છે? મને કે 108માં જીનમાં છે ને. છોકરો મને કે રોટલીની વચ્ચે હું આવે? મેં કીધું એ ખબર નહીં આવે, રોટલી હાટું તો દોડાદોડી કરી છે.
મને કે એમ નહીં રોટલીની વચ્ચે હું આવે, મેં કીધું એ ખબર નથી ભાઈ. મને કે ના ના કહી દો રોટલીની વચ્ચે હું આવે, મેં કીધું મને ખબર નથી ભાઈ. મને કે હું કહી દઉં, મેં તું કહી દે ને તો તારી જેવું કોઈ નહીં. મને કે રોટલીની વચ્ચે ટ આવે, મેં કીધું કેવી રીતના? મને કે જો રોટલી વચ્ચે ટ આવે. મારા છોકરો ઘરે આવ્યો ને તો હાથમાં ઇનામ લઈને આવ્યો, મમ્મી કે મમ્મી મમ્મી મને ઇનામ મળ્યું. તેને મમ્મી કે વાહ બેટા વેરી ગુડ, શેના માટે ઇનામ મળ્યું? એ કે મને મારા સાહેબે પ્રશ્ન પૂછ્યો તો ભેંસને કેટલા પગ હોય, તો કે તે કેટલા કીધા? કે મેં 5 કીધા. બેન કે આપણે ખોટા જવાબનું ઇનામ લઈને ન હોય બેટા, હાલો આપણે આપણે પાછા જઈ સ્કૂલે. એટલે માં દીકરો બે સ્કૂલે આવ્યા અને બેને આવીને એ સાહેબને કીધું કે મારો છોકરાએ ખોટો જવાબ દીધો, છતાં તમે એને ઇનામ આપ્યું. ત્યારે સાહેબે કીધું, બેન ગરમ થાવમાં તમારો છોકરાએ ભલે ખોટો જવાબ આપ્યો, બાકી અમુક અમુક એ અમે પૂછ્યું ને ભેંસને કેટલા પગ હોય, તો અમુકે 19 કીધા, અમુકે 17 કીધા, અમુકે 11 કીધા, કોકે 7 કીધા. આ એક તમારો છોકરો છે ને સત્યની નજીક હતો, એને 5 કીધા એટલે સ્કૂલમાં સાહેબ એક છોકરાને ઊભો કરીને ઊભો થા, એ કે 3 ફળના નામ બોલ. છોકરો કે લખો. એ કે લખવાનું હોય બોલવા માંડ. એ કે લખો. લખવાનું હોય બોલવા માંડ ને. એ કે લખો હાંગરા. તો સાહેબ કે થાય ક્યાં? એ કે ખીજડે. બીજું બોલ. એ કે પૌડા. થાય ક્યાં? એ કે બાવળીએ. ત્રીજા ફળનું નામ બોલ. એ કે પીલુડી. એ કે થાય ક્યાં? એ કે બેયની વચ્ચે. સાહેબને ઘૂમરે નાખી દીધા. બેવડા નથી વળી ગયા. આને મેં કીધું છે ને શર્ટ નું બટન છડી માં દેવાઈ ગયું છે. આ બેવડા નથી વળી ગયા. હમણાં સ્કૂલમાં સાહેબ એક છોકરા ઉભો કર્યો, ઉભો થા તારું નામ બોલ. છોકરો કે સાહેબ પંજાબ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, તમિલનાડુ, ઉત્તરાખંડ. સાહેબ કે તારું નામ પૂછ્યું છે. છોકરો કે સાહેબ રાજ્યો. કે બોલ રાજ્ય મોટો થઈને શું થાય? કે સાહેબ મોટો થઈને મોટો બિઝનેસમેન બનીશ. વર્લ્ડમાં મારી મોટી મોટી ફેક્ટરી છે, મોટી મોટી કંપની છે, મોટો મોટો બિઝનેસમેન બનીશ. મારી પાસે પોતાના પ્લેન હશે અને એવડો મોટો બિઝનેસમેન બની મારી ત્યાં લાખો માણસો કામ કરતા છે. સાહેબ કે વેરી ગુડ, તારું સપનું બહુ મોટું છે પણ એટલું લાંબુ નહીં કરવાનું, ટૂંકમાં પતાવવાનું. બે જાય એઠો બીજાનો ઊભો કરે, ઊભો થા. તે છોકરો જે ઊભો થવા જતો હતો ને ત્યાં એક છોકરીને ઊભી કરી, બેટા તું ઊભી થા, તારું નામ બોલ. તો છોકરી કે સાહેબ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. એ કે નામ નામ હું તારું? એ કે દિશા. દિશા. એ કે બોલ બેટા દિશા મોટી થઈને શું કરીશ? એ કે સાહેબ હું રાજ્ય લગ્ન કરીશ. હમણાં અમારે વાવાઝોડું આવ્યું ને તો મેં કીધું આપણા છોકરાને આ વાવાઝોડું આવવાની આગાહી છે, તો આપણે મેં છોકરાને જરાક મૂકી આવી ક્યાંક. તો મારા ભાઈબંધનું ઘર હતું ને ત્યાં મારા છોકરાને મૂકી આવ્યો. મેં કીધું ભાઈ વાવાઝોડું આવે છે ને તો હમણાં ત્યાં રહે એકાદ બે દિવસ. તો હું છોકરાને ત્યાં મૂકી આવ્યો ને તો કલાક પછી ભાઈનો મને ફોન આવ્યો. મને કે આ છોકરા, મેં કીધું ભાઈ વાવાઝોડું આવવાનું છે એટલે તારે ત્યાં મૂકી ગયો. મને કે વાવાઝોડાને અહીં મોકલો, છોકરાને લઈ જાવ. કે વાવાઝોડું હમણાં થાંભલાન બધ ભરીને કામ બેઠો હતો. એ કે આ વાવાઝોડા મેં થાંભલાન પકડી રાખ્યો, નકર જો હું બથ મૂકી દેત નો થાંભલો ઉડી જતી. બસમાં હડિયા પાર્ટી કરતો હતો. હા, બસ સ્ટેન્ડની અંદર હડિયા પાટી. એક જણો કરે આમ જાય, ઘડીક આમ જાય, ઘડીક આમ જાય, ઘડીક આમ જાય. મેં કીધું લા ભાઈ હું થયો? મને કે થેલો ઉપડી ગયો. અરે મેં કીધું ધ્યાન રાખવું જોઈએ ને. મને કે કાંઈ નહીં, ધ્યાન જ રાખ્યું તું, બે પગની વચ્ચે હતો. તો મેં કીધું કેવી રીતના ઉપડી ગયો? મને કે કાંઈ નહીં, ઊભો થઈને બોર્ડ વાંચવા ગયો, એમાં થેલો ઉપડી ગયો. મેં તું ક્યાં બોર્ડ વાંચવા ગયા? મને કે આ અહીંયા બોર્ડ મેરવી વાંચવા ગયો હતો. મેં ત્યાં શું લખ્યું છે? એ કે બોર્ડમાં લખ્યું છે તમારા માલ સામાનની જવાબદારી તમારી પોતાની છે, તમે પોતે ધ્યાન રાખો. બોર્ડ વાંચવા થેલો લઈ ગયો. એક જણા તો આમ ઓલા બસ સ્ટેન્ડની અંદર ઓલું પણ જઈને ઇન્કવાયરીમાં જઈને કે એ કે જૂનાગઢવાળી બસ કેટલા વાગે આવશે? તો સાહેબ કે 12 વાગે. એ કે આમાં તો 11 વાગ્યાનું લખ્યું છે, હજી આવી નથી. સાહેબ કે લખ્યું છે એટલે તને ખબર પડે ને 11ની બસ 12 આવશે એમ. ન લખ્યું તો કેમ? હમણાં એક મોટો સેમિનાર હતો ને, મોટો સેમિનાર, તો એમાં પ્રવચન હાલતા હતા. મોટા સેમિનારની અંદર પ્રવચન થતા હતા ને એમાં એક જણો ઊભો થયો અને એણે પ્રવચન ચાલુ કર્યું કે મારી વાઈફ જ્યારે પ્રેગ્નેન્ટ હતી અને ડિલિવરીનો સમય હતો ત્યારે મારી વાઈફે કે ડોન પિક્ચર જોયું
ડોન પિક્ચર જોયું એટલે મારો છોકરો ડોન જેવો થયો હોય અત્યારે જેલમાં છે. બીજા ભાઈ ઊભા થયા કે વાત સાચી છે હોય કે મારી વાઈફ કે પ્રેગ્નેન્ટ હતી ને ત્યારે એને જુડવા પિક્ચર જોયું તો મારે કે બે બાળકો આવ્યા કે ત્યાં એક જણો દોડતો દોડતો ભાગ્યો તો બધાએ પકડ્યો તું ક્યાં જા છો કે મને જવા દો કે મારી વાઈફ કે પ્રેગ્નેન્ટ છે અને સત્તે પે સત્તા જોવે છે. હું તો હેરાન થઈ જાઉં ભાઈ. હમણાં સ્કૂલમાં સાહેબ છોકરાને કેલા ધમા ધમાને પેટમાં ઢીકો હુકમ માર્યો તો ઓલો છોકરો કે મેં નથી માર્યો પેટમાં. ના ના ધમો કહેતો તો તે પેટમાં ઢીકો માર્યો. ઓલો કે ભાઈ મારે એને વાહામાં ઢીકો મારવો હતો પણ એ ફરી ગયો તો પેટમાં માર દીધો. એ એક મૂકે ને તો બીજો તેડે, બીજો મૂકે ત્રીજો તેડે, ત્રીજો મૂકે ચોથો તેડે. નાના નાના છોકરા નાના નાના બાળકો હોય ને એને બધા તેડે, એને રમાડે, હેત કરે, એને પ્રેમ કરે. કારણ કે એમાં હું ને ભગવાનનું સ્વરૂપ હોય બાળક હોય ને એટલે એને બધા તેડે. કોઈ ભાભાને તેડ્યો? હાલ મારો ભાભો ભાભાને કોઈ ન તેડ્યો. હમણાં એક જણો 18 વર્ષ થઈ ગયા ને કપડાં સીવવા આપ્યા હતા ત્યાં ગયો. એ કે ભાઈ 18 વર્ષ પહેલાં મેં તમને કપડાં સીવવા આપ્યા હતા આપી દીધો તો. એટલે ઓલા જે કપડાં સીવતા હતા ને એ શેઠના કારીગર સામું જોઈને કે ભાઈ આવા ઉતાવળા ઘરાકનું હું કામ તું કામ લેશો કે આપી દે પાછું એમ કહીને કપડું લઈને ઘા કર્યું કે આલ્યો કપડું કે આ નથી સીવાણું કે તમે ઉતાવળ કરો બીજે સીવડે લે. 18 વર્ષ એ ગયો તો સીવાણું કેથી સીવી દે. હમણાં એક ભાઈને મેં કીધું આ તમારો આ સ્ટુડિયો કેવો હાલે છે? અરે મન કે બહુ હાલે. મેં હું વાત કરો મન કે એટલો બધો હાલે છે બીજો લઈ ગયો કે એટલે કાઢી નાખે. હું એક ભાઈ ને કંકોત્રીવાળાનો ફોન આવ્યો. બોલો કંકોત્રીવાળાનો ફોન આવ્યો કે હાલો યા બોલો કે તમારી કંકોત્રી છાપવા આવી છે. તમે 1000 કંકોત્રીનો ઓર્ડર આપ્યો છે, તમારી કંકોત્રી છપાઈ ગઈ પણ નાની ભૂલ છે. એ કે હું નાની ભૂલ છે? એ કે એક નાની એવી ભૂલ છે જો તમે હકાઈ લેતા હોય તો કાંઈ વાંધો નહીં, નકરી કે પછી મારે બીજી છાપવી પડશે. ઓલા ભાઈ કે કાંઈ વાંધો, નાની એવી ભૂલ છે હકાઈ લેશું પણ હું ભૂલ છે એ તો કયો. ત્યારે આ ભાઈ બોલે કે એમાં ભૂલ એટલી છે કે તાર પપ્પાના નામની આગળ શ્રીની જગ્યાએ સ્વ લખાઈ ગયું છે. એક જણો હથોડો લઈ અને નીકળ્યો અને સીધો નિશાળની અંદર ગયો હથોડો લઈને. અને સ્કૂલમાં પ્રિન્સિપાલને જઈને કે 6ઠા ધોરણનો ક્લાસ ક્યાં છે? સાહેબ કે પણ છે હું નહીં, મને ક્લાસ બતાવો 6ઠા ધોરણનો ક્લાસ ક્યાં છે? મારા છોકરાનું નવે નવું યુનિફોર્મનું પેન્ટ ફાડી નાખ્યું, 6ઠા ધોરણનો ક્લાસ ક્યાં છે? સાહેબ કે પણ છે હું, તમે શાંતિ રાખો. હથોડો લઈને આવ્યા. એ કે કાંઈ નહીં, 6ઠા ધોરણની અંદર રૂમની અંદર હું જાઉં ને એટલે ત્યાં પહેલા નંબરની બેન્ચ છે એમાં ખીલી છે, એ મારે ઠોકવી છે. એ કે ખીલી ઠોકવાડો હથોડો લઈને ઘરે છે. એટલો બધો ગરમ હતો આપણને માર છે. હમણાં તો એક છોકરાને 2 ઇનામ મળ્યા. બોલો તેને બાપાએ પૂછ્યું કે આ 2 ઇનામ ક્યાંથી મળ્યા તને? એ કે પપ્પા એક ઇનામ છે ને મને સારામાં સારી યાદશક્તિનું મળ્યું. તો એને પપ્પા કે આ બીજું ઇનામ? તો કે એ મને યાદ નથી આવતું. હમણાં એક દાદા તમે આકાશામું જોયા રાખ્યા. આમ આકાશામું જોયા કરે, રોજ આકાશામું જોતા હોય. એક જણો આવીને કે દાદા હું જોઉં છું તમે 3 દિવસ રોજ આમ આકાશામું જોવો છો, રોજ તમે જોતા હોય તમને શું દેખાય? એ કે આકાશમાં જો ઘોડા દોડે. એ કે ધબધબાટી બોલાવજો, ધૂળની રમણી ઉડે ને ઘોડા દોડે. તો ઓલો આમ જોઈને કહે કે કાંઈ ઘોડા દોડતા નથી. તો બાપા એક ઝાપટ મારી કે તને 5 મિનિટમાં દેખાઈ જાય, હું 3 દિવસ જોઉં છું તો એ મને દેખાય છે. કે એક ભાઈ છે ને એના છોકરાને કહેતા હતા કે બેટા દારૂ પીતા હોય ને દારૂ કોઈ દિવસ દારૂ પીવાય નહીં, દારૂ પીતા હોય ને ઊભું રહેવાય નહીં, દારૂ પીતા હોય ને જોવાય નહીં, અને દારૂ પીધો હોય ને પછી તમને 2 વસ્તુ હોય ને 4-4 દેખાય. જો બેટા સામે 4 વ્હીલ 2 પડી છે ને એ દારૂ પીધા પછી 4 દેખાય. એનો છોકરો કે બાપા એ 1 જ 4 વ્હીલ છે. એને પોતાને 2 દેખાય. હમણાં પતિ પત્ની 2 ફિલ્મ જોવા ગયા ને તો મસ્તીનું ફિલ્મ હાલતું હતો. તો એની પત્ની અને પતિને કોણી મારી કે સાંભળો એ કે આ કલાકાર કેવો ગજબનો કહેવાય. કેમ? એ કે એણે દારૂ નથી પીધો છતાં એ દારૂ પીધેલાની એક્શન કેવી સરસ મજાની કરે છે. ત્યારે એનો ઘરવાળો બોલ્યો કે સાની મુની બે એને કલાકાર ન કહેવાય, કલાકાર તો એને કહેવાય કે 3-4 પેગ માર્યા હોય અને નો પીધો હોય એવી એક્શન કરવી ને એને કલાકાર કહેવાય. પીધા પછી નો પીધો હોય એવી એક્શન કરવી એને કલાકાર કહેવાય. હમણાં ડૉક્ટર સાહેબ એક ભાઈને કહે કે તમારું છે ને લીવર ફૂલી ગયું છે હોય કે આ તમારું લીવર ફૂલી ગયું. તો ઓલો કે કાંઈ વાંધો નહીં વધારે દારૂ હમાય એમાં.
કે વધારે દારૂ ભરે હમણાં સાહેબે સ્કૂલમાં છોકરાને પૂછ્યું, ઉભો થા, બાટલો અને બાટલીમાં ફેર શું? તો છોકરો કે, સાહેબ બાટલો છે ને ચડાવવો પડે, બાટલી એને હાથે ચડી જાય. દવાખાને ગયો, ડોક્ટર સાહેબ કે તમે દારૂ પીવો છો? ઓલો કે, મંગાવો, પી નાખીએ, ક્યાં ના પાડી લે. હસ્તી નથી ને ભગવાનનું નામ ભસતી નથી, એમાં કોઈની જબરજસ્તી નથી. કારણ કે અત્યારે દુનિયામાં માટીના પૂતળા વસે સાહેબ, ક્યાંય માણસોની વસ્તી નથી. ઈ સમયમાં તમારે મારે દાંત કાઢવાનો આનંદ કરવાનો છે ભાઈ. એક જણો તો હવારના પોરમાં મોઢું ધોયા વગર પેપરવાળાની દુકાને જાય, બોલો, અને મંડે પેપર વીખવા. હો, મોઢું ધોયા વગર ન જાય, મંડે પેપર વીખવા. એક દિવસ પેપરવાળો કે, ભાઈ તમે રોજ હવારના પોરમાં આવીને પેપર વીખો છો, કાંઈ લેતા નથી. બોલો કે, હું રોજ લઉં છું, તારું ધ્યાન નથી હોતું. રોજ બે ત્રણ પેપર બઠાવી લઉં છું, તારું ધ્યાન નથી હોતું. એક જો થવાના પોરમાં ઉતાવળો ક્યાંક જતો હતો. મેં કીધું, અત્યારના પોરમાં ક્યાં જાઉં છો? મન કે, રૂ લેવા જાઉં. એટલે મેં કીધું, અત્યારના પોરમાં રૂને શું કરવું? અરે મન કે, મારા બાપા બીમાર છે, અમે દવાખાને ગયા હતા તો ડોક્ટર સાહેબે કીધું આને હળવો ખોરાક દેજો કે, તો બે દીઠા રૂ દઈશ. હમણાં ત્રણ જણા ભેગા થયા ને, તો એક જણો કે, મારું સપનું છે ને મારે ચંદ્ર ઉપર જવું છે. એમ? તો બીજો કે, મારું સપનું છે મારે મંગળ ઉપર જવું છે. તો ત્રીજો કે, મારું સપનું છે મારે સૂરજ ઉપર જવું છે. ઓલા બે કે, ભલા માણા સૂરજ ઉપર જાય ને, માં ત્યાં બહુ તડકો હોય કે ભાઈ, ત્યાં માણા ન જઈ શકે. એ કે, હું થોડો મૂર્ખો છું, હું રાતે જાય કે, જવું પાકું છે. હમણાં એક સિક્યુરિટીનું ઇન્ટરવ્યુ દેવા એક જણો ગયો ને, તો મોઢામાં દાંત નહીં. તો સિક્યુરિટીને ઇન્ટરવ્યૂ દેવા ગયો એટલે ત્યાં બેઠો હતો, તેનો વારો આવ્યો. તો ઓલા સાહેબ કે, તમે નહીં ચાલો? કેમ? કે, તમારે મોઢામાં દાંત નથી, તમે ન ચાલો. તો ઓલો કે, ભાઈ મારે સિક્યુરિટીનું ઇન્ટરવ્યૂ દેવાનું છે, મારે કોઈ ચોર આવે, કોઈ લૂંટેરો આવે એને પકડવાનો હોય તો મારે એને બટકું ન ભરવાનો હોય, બંદૂકથી પકડવાનો. તમે ન આવો દાંત, મારે બટકું ભરવાનું છે. હમણાં એક જણો મારી પાસે, મન કે, નવસાદભાઈ હું બચી ગયો. મેં કેવી રીતના? અરે મન કે, ઉપરવાળાની એટલી મારી ઉપર કૃપા કે હું બચી ગયો. પણ મેં કીધું તો સારું કે, પણ કેવી રીતના બચી ગયા? અરે મન કે, મારી ઉપરથી આખી આખી ટ્રેન વહી ગઈ. મેં કીધું, હું વાત કરો તોય બચી ગયા? મન કે, હા બચી ગયો. હોય કે, ક્યાંક આપણા પૂન હોય ને આડા આવી ગયા. મેં કીધું, વાત સાચી, કેવી રીતના તમારી ઉપરથી ટ્રેન વહી ગઈ? મન કે, કાંઈ નહીં, પુલની નીચે ઊભો તો ઉપરથી ટ્રેન ગઈ. એક જણો તો ઇન્ટરવ્યૂ દેવા ગયો ને, તો મૂળ એને લેવો નહોતો. તો સાહેબે એને પૂછ્યું કે, કે માનો કે તમે ટ્રેનની અંદર જાતા હો અને જનરલ ડબ્બો હોય અને જનરલ ડબ્બાની અંદર તમે બેઠા હો અને તમને ગરમી થાય તો તમે શું કરો? એટલે ઓલો કે, હું પંખો ચાલુ કરું. એ કે, એમ નહીં, તમને વધારે ગરમી થાય તો તમે શું કરો? એ કે, હું છે ને પછી બારી ખોલી નાખું. એ કે, તમે બારી ખોલી નાખો અને પવન આવે અંદર તો એ પવનની સ્પીડ, માનો કે ટ્રેન 60ની સ્પીડે જતી હોય તો આખો ડબ્બો છે એની અંદર પવન ફેલાતા કેટલો સમય લાગે? ઓલો કે, એ ખબર નથી. તો એ કે, જવા દો, તમે નોકરીમાંથી સિલેક્ટ નથી થતા, તમે રિજેક્ટ થાવ છો. એમ કહીને એને મોકલી દીધો. તો બીજો આવ્યો ને, એટલે એને પૂછ્યું કે, ભાઈ તમે જનરલ ડબ્બામાં જતા હો અને તમને ગરમી થાય તો શું કરો? એટલે આણે કીધું, હું પંખો કરો, વધારે ગરમી થાય તો શું કરો? કે, તો શર્ટ કાઢ નાખું. એથી વધારે ગરમી થાય તો કે, અંદર વેટ કાઢ નાખું. એથી વધારે ગરમી થાય તો, ઓલો કે, ગમે એટલી ગરમી થાય બારી તો નહીં જ ખોલો. એ કે, ભલે ગમે એમ, તો બારી નહીં ખોલો. હમણાં એક ખીચા કાતું છે ને, આંખની તપાસ કરાવ ગયો. તો ઓલા ભાઈ હતા ને, એને બિહાર્યા મશીન ઉપર, અને મશીનમાં પછી કે, જોવો તો સાપ દેખાય છે? ઓલો કે, નથી સાપ દેખાતો. એ કે, જોવો તો સાપ દેખાય છે? નથી સાપ દેખાતું. ત્યાં એને હળવેક દઈને જે ઓલો તપાસ કરવાળો હતો ને, એને ખીચું સાફ કરી નાખ્યું. પછી ઓલા ભાઈ કે, જોવો તો સાપ દેખાય? કે, હા હવે બિલકુલ સાપ દેખાય. એમ કે, ખીચું સાફ કરી શકે. હમણાં અમારે એક જગ્યાએ છે ને, ફાળાનો પ્રોગ્રામ હતો. તો મેં કીધું, આપણે ફાળાનો પ્રોગ્રામ હોય તો કરવો જોઈએ ને. તો અમે ફાળાના પ્રોગ્રામમાં ગયા ને, તો અમે જાહેરાત કરી કે અમે થેલી મોકલીએ છીએ સ્વયંસેવકો સાથે, તો તમે જેટલું બને એટલું યોગદાન આપજો. તો એ થેલી ફરતી 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 કલાકે અમારી પાસે પાછી આવીને થેલીમાં જોયું તો કાંઈ નહીં. તોય મેં કીધું, મેં તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. એક ભાઈ ઊભા થયા, મને કે, આભાર છે એનો? મેં કીધા, થેલી પાછી આવવા દીધી એનો? તમે નાખી નહીં, અમારી થેલી આવી એનો આભાર. નહીં તો મને એવું લાગે થેલી હોય જાય. હમણાં એક ભાઈ કહે કે, મુખ્ય દાન કયા? તો કે, કન્યાદાન, રક્તદાન, અન્નદાન.
ત્યાં મારો ભાઈ બન બાઘો બોલ્યો કે બારદાન એ દાન બારદાન ગુરુ છો. હમણાં એક સ્કૂલની અંદર સાહેબે કીધું કે તળાવની અંદર 10 દેડકા હોય અને એક મરી જાય તો કેટલા વધે? છોકરો કે 9. એ કે એમની તળાવમાં કેટલા વધે? કે 9 વધે. પણ ઓલા મરેલાને કાઢ્યો નથી હોજી કે અંદર જ છે ભાઈ? ઘૂમરે નાખી દીધું. હમણાં એક જણો તો છે ને મોડો આવ્યો ને છોકરો, તેને બાપાએ પૂછ્યું કેમ મોડો આવ્યો? તો છોકરો કે હાવજ ના ઠેકાણા ન હોય. તેને બાપાએ 2 ઝાપટ મારીને શિયાળિયો કરી દીધો. હમણાં એક ભાઈ તો છે ને, એક ભાઈને મારતા હતા. મેં તો કીધું કા મારો આને? અરે મન કે મારી મારીને તોડી નાખું. પણ મેં તો હું કામ મારો? અરે મન કે મારવો પડે. પણ મેં તો હું કામ મારો? મન કે 2 મહિના પહેલાં મેં 1000 રૂપિયા ઉછીને આપ્યા હતા. તો મેં કીધું પણ મારો હું કામ? મન કે મારવો જ પડે. મેં મારી પાસે એણે 2000 માંગ્યા હતા તો મેં એને 1000 રૂપિયા આપ્યા ઉછીના, બરાબર. આજ 2 મહિના થયા છે તો મેં એને કીધું કે ભાઈ મારે 1000 રૂપિયા તું આપી દે. તે મારી પાસે હામાં માંગે છે કે એમ તો મારે તમારી પાસે 1000 લેવાના છે. તો કે મારું નહીં તો હું આપો. એક જણો ઘરે નવરો આટા મારતો હતો ને, તો એની ઘરવાળી નહોતી શાકભાજી લેવા ગઈ હતી. તેને વિચાર એવો, લઈને ઓલી આ કઢાઈ છે ને કેદુની, આમ કાળી કાળી લાગે, જરાક સાફ કરી નાખું. તો ઓલો વાળાવાળો કુસો આવે ને લઈને મંડાણો છોકડીમાં, તો 15 મિનિટ એવી ગઈ ને તો એવી કરી દીધી અંદર મોઢું દેખાય એવી કરી દીધી. એની ઘરવાળી આવીને તો બતાવી કે જો આ કેદુની કાળી કાળી હતી ને કે આમ જો સાફ કરી નાખી. એની ઘરવાળી કે કાળી નહોતી, આ નોનસ્ટિક હતી. આ તમે ગઈને બગાડી હોમ કામ ન કરતા હોય તો સારું. હમણાં એક આરોપીને ફાંસીને સજા દેવાની હતી, તો આરોપીને ફાંસીને સજા હતી ને, તો ઓલા પછી પૂછ્યું કે ભાઈ તમારી છેલ્લી ઈચ્છા કાંઈ છે? તો ઓલો આરોપી કે ભાઈ તમે હવાર હવારમાં ફાંસી આપો ને એ સારું નહીં કે, બપોર પછી રાખો હોય કે પછી આખો દી ખરાબ જાય કે, આખી જિંદગી ખરાબ થઈ જાય. દીની ક્યાં વાત રહી? હમણાં એક જણા માથે પાટો બાંધ્યો હતો. તો મને હામો મળ્યો, બધા પાટો કા બાંધ્યો? અરે મન કે નાની એવી ભૂલ થઈ ગઈ. મેં તો હું નાની એવી ભૂલ થઈ? અરે મન કે મારી ઘરવાળીનો બર્થડે હતો, મેં એનો ફોટો પાડ્યો, મસ્તીનો ફોટો પાડ્યા પછી પ્રોબ્લેમ એ થયો કે ફેસબુકમાં અપલોડ કરવાની જઈએ OLX માં થઈ ગયો. પેપર દેવા ગયો, તો પેપર દેવા ગયો ને, તો ત્યાં પેપરમાં સવાલ હતો ભેંસને કાન કેટલા હોય. તો ઓલા સાહેબ ત્યાંથી નીકળ્યા ને, તો આને પૂછતા હતી કે શું કરશો? એ કે આમાં સવાલ છે ભેંસને કાન કેટલા હોય તો હું ગણું છું. એ કે તો સાહેબે એની પાસે પેપર લઈ લીધું કે આ ભેંસના કાન ગણે એ પાસ ન થાય. કે એક જણો હે ઇસ્ત્રી કરતો હતો, ઘેર ઇસ્ત્રી કરતો હતો ને, તો નાનો છોકરો આવ્યો કે શું કરો છો? એ કે ઇસ્ત્રી. એ કે આનથી શું થાય કે આ જે કપડાની કળછલી હોય ને આનથી ભાંગી જાય. છોકરો કે એમ? 8-10 દી છે ને તો એના દાદા પડખું ફરીને ઉતા હતા. તો છોકરો ન્યાય ગયો કે દાદા તમે આ તમને કડકચલી કેમ પડી ગઈ ગાલે? એ કે બેટા ઉંમર થઈ ને એટલે પડી ગઈ. તો કે દાદા તમારે કડકચલી કાઢવી છે? તો દાદો કે આ કાઢવી છે ને. તો કે 5 મિનિટ ખમો આવું. રહોડામાં ગયો, ઇસ્ત્રી કાઢી, પ્લગમાં ભરાવી, ગરમ કરીને આવ્યો. ભાભા ને ગાલે અડાડો ગયો. ભાભા કે તારે કડકચલી કાઢવી મને કાઢે? આમાંથી કે હું યો જાઉં છે. હમણાં મારા ઘરે મહેમાન આવ્યો ને, તો ભેગો ઓળો મોટો ડાગ્ય જેવો કૂતરો ઘરી ગયો અંદરો. એ તો મારા પલંગ ઉપર ચડી ગયો ને ઓછાડ બોછાડ ફાડી નાખ્યો નખોડિયા મારીને. એટલે આપણને એમ કે મહેમાન આવ્યા છે તો આપણે કાંઈ બોલાય નહીં ને. તો મહેમાનને ચા પાણી નાસ્તો કરાવ્યો. પછી મહેમાન હાલતા થયા, તો મહેમાન હાલતા થયા, મેં તો ભાઈ તમારો કૂતરો લેતા જાઓ. મને કે મારો ક્યાં છે? તો મેં કીધું આવ્યો તમારે ને. મને કે અમને એમ કે તમારો હશે? મેં કીધું અમને એમ કે તમારો હશે? બોલો એનો નહોતો, મારો નહોતો ને કૂતરો જલસા કરી ગયો. હમણાં તો એક બેન છે ને ઇંગ્લિશ કૂતરો લેવા ગયા, ઇંગ્લિશ કૂતરો. તો બધા ઓલા નાના 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 કૂતરા બતાવતા. એક કૂતરો બેનને પસંદ આવ્યો ને, તો બેન કે આ મને પસંદ આવે છે પણ એના પગ છે ને ટૂંકા છે. તો ઓલો વેચવાવાળો કે ભલે ટૂંકાઈ રહ્યા પણ જમીન ને અડી જાય છે. એક જથ્થાબંધના વેપારી, બહુ મોટા જથ્થાબંધના વેપારી, બધું જથ્થાબંધ માલ લે છે. તો એક જણો એની પાસે ગયો કે શેઠ તમારી છોકરીનો હાથ માંગવો આવ્યો છે. ઓલો શેઠ કેવું છૂટક છૂટક અમે નથી દેતા, હાથ ને પગને જોઈ તો જથ્થા બંધ એ ઘરે લઈ જાવ. હા, એક જણો તો કન્યા જોવા ગયો ને, તો એને કાકા ભેગા લઈ ગયો. એને કાકા, હવે કાકા પછી નાની ઉંમરના, હવે મૂર્તિયા કરતા કાકાની ઉંમર નાની. તો મૂર્તિ કાકાને ભેગા લઈ ગયો અને બરાબર છોકરી આવી. એટલે છોકરીને કીધું કે પસંદ આવે છે એકબીજાને? પછી અત્યારે તો પૂછે ને તમે શું કમાવો છો? એટલે છોકરીના પપ્પાએ પૂછ્યું મૂર્તિઓ શું કરે છે કે નોકરી કરે છે? કેટલો પગાર છે? કે 15,000 પગાર છે. એને બાપા કે ન પોસાય.
15,000 પગારમાં અમારી દીકરીને ન પોસે, અમારે નથી દેવી. ત્યાં ઓલો બીજો હતો ને કે તારા કાકો છે એ કરોડપતિ છે એમ કહી દે. એટલે આણે કીધું ભલે હું મારો 15,000 પગાર્યો પણ મારો કાકા છે ને હજુ અહીં બેઠા એ કરોડપતિ છે. તો ઓલી છોકરી કે તો હું કાકા યાર પાણી જાઉં પણ તારી યાર નહીં કાકા યાર પાણી. અને ચાર ફેરા હોય ધર્મ અર્થ કામ ને મોક્ષના, ચાર ફેરા હોય. બોલો, તો હમણાં તો એક જગ્યાએ લગ્ન હાલતા હતા ને તો ત્રણ ફેરામાં છે ને વર આગળ હોય, પછી એક ફેરામાં છે ને કન્યા આગળ હોય. તો બરાબર એમ કે કન્યા આગળ હતી અને વર પાછળ હતો, તો જેમ ફેરો શરૂઆત થઈ ને ત્યાં વર ધોળીને આગળ થઈ ગયો. ગોર બાપા કે તારે વાહે રહેવાનું હોય કન્યા આગળ હોય કે ખબર પડે કે નહીં કાંઈ વાંચ્યું પાછો વાંચ્યો ગયો. થોડીક વાર થઈને જે અડધો ફેરો થયો ને તો ધોળીને આગળ થઈ ગયો. ગોર બાપા કે હાવ ગાંડો લાગે કે ખબર નથી પડતી આગળથી જાય ઘડી ઘડી. એને બાપા બોલે કે ગાંડો નથી એ છે ને રિક્ષા હકાવે છે એટલે ઓવરટેક તો કરશે જી કે ઢગ 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 ઓવરટેક અમુક ઓવરટેક. હમણાં અમારે એક ભાઈ છે ને કામ બળી આવે એવી કાળી કાળી કોદા જેવી આવે, અહીંથી નેણ બળી ગયેલો ને અહીંથી વાળ ને આંખના ડોળા એવા, રાતે તમે જોઈ જાઓ ને તો બી જાઓ એવી કામવાળી. તો એ ભાઈ એની ઘરવાળીને કીધું એ કે કામવાળી તો કે ખારી રાખ, એની ઘરવાળી કે આ બરાબર છો સંસ્કાર જળવાયેલા રહે છે. મને એક દાદા 90 વર્ષે પેપરમાં જાહેરાત દીધી લગ્ન માટે મળો, તો બીજે દિવસે બે ફોન આવ્યા કે આ ઉંમરમાં રિશ્તા ન આવે ફરિશ્તા આવે. આ ઉંમરમાં રિશ્તા અમારે એક દાદા છે ને 5 વાર લગ્ન કર્યા, 5 વાર હો 5 વાર લગ્ન કર્યા. મેં દાદા 5 વાર લગ્ન કર્યા ફાયદો શું થયો? અરે મને કે ઘોડા ઉપર બેહતા આવડી ગયું, દોડીને બેસી જાવ. પાંચમી વારના પત્નીને ઘરે લઈને આવ્યા ને તો ખીલા મારેલા હતા, ખીલાની અંદર બધે ખીલામાં એક એક દુપટ્ટો ટીંગાય, એકમાં લાલ એકમાં લીલો એકમાં કાળો એકમાં પીળો. તો લા પાંચમી વારના કાકી હતા ને એને પૂછ્યું કે આ કોના માટે છે? એ કે મારી આગળની 4 પત્ની હતી ને એની નિશાની છે. બોલ તને કયો કલર ગમે? ત્યાં ઓલી બોલી કે હવે રાખો રાખો એ કે હવે ન્યા કે દુપટ્ટા નહીં ટીંગાય, ન્યા હું તમને ટીંગાડી દઈ કે 5ને ટીંગાડીને આવીશ તમે સઠ્ઠા છો હોય કે આનંદ કરતો રહે. હમણાં એક જણો ઘરે જમવા બેઠો ને તો એની ઘરવાળી કે જમવા નથી થયું હજી, આ જમવા નથી થયું, આ બપોરનો 1:30 વાગ્યો હજી તે જમવા નથી થયું. એ કે બટેટા સુધારો કે છોકરો રહેતો હતો ને તો જમવા નથી થયું. અને એનો મગજ એલો કે હમણાં વકીલ પાસે જાઓ છૂટાછેડાના કાગળ લઈ આવું સહી કરી દેજે, તું ને હું છૂટા. તાએ તામાં ગયો કલાક પછી પાછો આવ્યો એ કે લાવો બટેટા ક્યાં છે સુધારી દઉં, સાલ રાખવાની છે કે સાલ કાઢી નાખવાની? એની ઘરવાળી કે કાં તમે તો વકીલ પાસે ગયા હતા ને છૂટાછેડાના કાગળ લેવા, હું થયું? હવે જૂની બધી વાત જવા દે, લાય અત્યારે બટેટા સુધારાય બટેટા ખવાય મજા આવે. ના ના કયો ને વકીલ પાસે ગયા તો હું થયું? એ કે હું વકીલ પાસે ગયો બેઠો બેઠો રીંગણા સુધારતો, મને એમ કહ્યું રીંગણા સુધારી મારું હું સુધારી, લાય બટેટા સુધારો ખાઈ લઈએ ખાઈ લઈએ. હમણાં એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું આ વરઘોડો કે આ વરઘોડો નીકળે તો એ મોટરમાં હોય તો વરઘોડો કહેવાય, ઘોડા ઉપર બેહીને નીકળે તો વરઘોડો કહેવાય, આ વરઘોડો હું કામ કહેવાય? મન કે વરઘોડો જ સારું લાગે, વરગધેડો ન સારું લાગે. હમણાં હું છે ને અમદાવાદથી ટ્રેનમાં આવતો હતો ને અમદાવાદથી, તો એક ડોશીમાં ચડ્યા ટ્રેનની અંદર. તો મેં ડોશીમાં તમારે ક્યાં જવું? મને કે મારે સુરત જવું. મેં કીધું કાંઈ વાંધો નહીં. તો મને કે બેટા મને સુરત આવે એટલે કહી દેજે. મેં કીધું કહી દઈશ. તો હજી તો અમદાવાદથી ટ્રેન હાલતી થઈને થોડી ખાલી ને હજી 5-6 કિલોમીટર. બેટા મને કે સુરત આવે તો કહી દેજે. મેં કીધું કહી દઈશ માડી, તમે ટેન્શન લ્યો, કહી દઈશ તમે, તારે હું જાઓ તમે આરામથી, એસી ફર્સ્ટ ક્લાસ સારું છે તમે હું જાઓ. તો વળી 10 કિલોમીટર હાલી 15 કિલોમીટર હાલી ત્યાં હજી તો ખેડ આવ્યું. તો મને કે સુરત આવે તો કહેજે. બેટા મેં કીધું કહી દઈ માડી, તમે ટેન્શન લ્યો. માં થોડીક વાર થઈ તો પાછું મને કે સુરત આવે તો કહેજે. મેં કીધું કહી દઈશ માડી, તમે ઉપાધિ કરો. માં એમાં બરાબર વડોદરા વૈટું ને માસી માડી આવ્યા. મને કે ઊભો થા દીકરા, અંકલેશ્વર આવી ગયું. મેં કીધું માડી હું જાઉં, હજી વડોદરા આવ્યું છે, ઉપરવાળા કાકાને ગેસ થયો શાંતિ મુજબ. હમણાં એક જેવો દવાખાને ગયો તો ડૉક્ટર સાહેબ કે બોલો શું થાય? એ કે સાહેબ થોડીક ફી ઓછી કરો તો કહું, નકર તમે ગોતી લ્યો હાથે. હમણાં એક બેન બીમાર પડ્યા ને તો આડોશી પાડોશી ખબર કાઢવા બહુ આવે, તો બધા ખબર કાઢવા આવ્યા ને તો બધી બાયુ કે શું થયું? એ કે કમળો થયો. એ કે બધા રોગ હારા કમળો નહીં હારો. તો આમાં હું ચોઈસ કરવા મળે? મેનુ આપે તમે ચોઈસ કરીને તમારો રોગ લેવાનો. બધા રોગ હારા કમળો નહીં હારો. હમણાં તો શેરીમાં એક જણો રડ્યો પડતો, પાણી કોઈ પીતા નહીં પાણીમાં ઝેર છે, પાણી કોઈ પીતા નહીં પાણીમાં ઝેર છે, પાણી કોઈ પીતા નહીં પાણીમાં ઝેર છે.
એક જણા અંદર ગયો ને ઘરમાં, તેની ઘરવાળીએ પૂછ્યું કે આ બધા બહાર શું રાડ્યું નાખે છે? એ કે કાંઈ નહીં, તું પાણી પીને હોઈ જા ને કે. ગારો હતો, પગ લપસોત ગઈ અંદર ભૂમ કરતી, તો ઓલો ઉપર જોઈને કે આલે લે, એટલી જલ્દી ઈચ્છા પૂરી થઈ જાય? કેવું પડે હોય. એક જણો મારી પાસે મને કે નવસાદભાઈ, પતિ પત્ની એટલે શું? મેં જો પતિ પત્ની છે ને એ આપણી પાસે હેન્ડ ફ્રી હોય ને એની જેવા છે, જો એને ખીચામાં રાખો ને તો ઘડીકમાં ગોટે ચડી જાય એમ, પતિ પત્ની ભેગા થાય ને એટલે ઘડીકમાં ગૂંચવાઈ જાય. તો મને કે એમ નહીં, મને સમજે એવું બોલો ને. એટલે મારી પાસે બોલ પેન નથી, પેન કાઢી. મેં જો આ ખોખું છે ને એ પુરુષ છે, અંદરની રિફિલ આવે ને એ સ્ત્રી છે. બહારનું ખોખું છે એ પુરુષ છે, અંદરની રિફિલ છે એ સ્ત્રી છે. બે સરખા હોય તો જ લગ્ન જીવન સરખું ચાલે. તો એ છોકરો મને કે અમુક અમુક ખોખામાં તો એ કે ચાર ચાર રિફિલ હોય કાં. પાણીપુરી વાળા લારી ગયા, બોલો. પાણીપુરી વાળાને કે તે આમાંથી પાણી આપ્યું, આમાં જ પાણી આપ્યું, આમાં જ પાણી આપ્યું, આમાંથી કેમ ન આપ્યું? બોલો કે પણ બેન, એ છે ને પાણી હાથ ધોવાનું છે. વિદેશની એનું છે ને, પતિ બહાર જાય ને એટલે એની પત્ની એમ કે આઈ મિસ યુ એમ કે. અને આપણે અહીંયા પતિ બહાર જાય એટલે એની ઘરવાળી ખબર, એ ટાઈમે ગુડા જાઓ ને, રૂપિયા દેતા જાઓ, તમારો બાપ કોઈ ઉધાર નથી દેતું. એક જણો મને કે બાર જે ગુજરાતી વસે છે એ અને આપણા પ્રોપર ગુજરાતીમાં ફરક શું હોય? કે આમ કાઠિયાવાડીમાં અને બાર ગુજરાતીમાં એમાં કાંઈ બોલીમાં ફરક? મેં કીધું હા, બાર ગાવે બોલી બદલે, ધરોવર બદલે શાખા, બુઢાપણમાં કેશ બદલે પણ લખન ન બદલે લાખા. મને કે શું ફરક? મેં તો ઘણો ફરક. જો તમે બાર જે હોય ને એ લોકો નાના નાના છોકરા હોય ને, છોકરો આમ જરાક રોડ બાજુ જાય તો એ લોકો એવા મીઠા મધુર સ્વરે બોલે, ડીકા જટા ના જવાય, ગાડી આવી જાય ભપટી જાય, જો ડીકા ટા ના જવાય, અહીંયા ઓટો રેતા ડેડી ગુસ્સો કરશે બેટા ડીકા, એવું મીઠું મીઠું બોલે ને આપણને એમ થાય બેન બોલ્યા જ રાખે, બોલ્યા જ રાખે, બોલ્યા જ રાખે, બોલ્યા જ રાખે, બોલ્યા જ રાખે. હગી હાડું ભાઈ ને એવું બોલતી હોય ને એવું લાગ્યો, હગી હાડું. તમે આ બાજુ આપણે કાઠિયાવાડ સાઈડ આવો જઈ, છોકરો હારે હોય અને કદાચ છોકરો રોડ બાજુ જાય ને એટલે આપણા બેન બોલે, અહીંયા રે ને તારો કોક પીલતો જાય, ખબર નહીં પડે હમણાં. હમણાં એક દાદા પ્લેનની અંદર ચડ્યા ને, તો બરાબર પ્લેનની અંદર ચડ્યા, પ્લેન નામ ઊંચું ગયું, પછી ઉતરતું હતું ને તો ઓલો પાઇલોટમાંથી ક્યાંક સૂચના કરતા હોય, એમાં સૂચના કરતા કરતા કે ઓ માય ગોડ, ત્યાં તો પ્લેનની અંદર અફડા તફડી થઈ ગયો ભાઈ. કારણ કે ઓ માય ગોડ બોલે તો એમ કહે ને ક્યાંક તૂટ્યું બૂટ્યું હશે, ક્યાંક પડ્યું હશે, શું થયું હશે. તો આવી રીતના ઓ માય ગોડ કીધું ને ત્યાં તો અફડા તફડી થઈ ગઈ હતી. એકાદ બે પાંચ સેકન્ડ ગઈ ને ત્યાં પાછો પાઇલોટ કે ઓકે ઓકે, આપણે સેફલી લેન્ડિંગ કરી રહ્યા છીએ, કાંઈ પ્રોબ્લેમ નથી. પછી પ્લેન ઊભું રહી ગયું, પછી બધા પેસેન્જર ઉતરી ગયા. તો દાદા છે ને એ પાઇલોટના કેબિનમાં ગયા, ન્યા જઈને કીધું, ભાઈ આ પ્લેન ઉતરતું તો તું બોલ્યો ઓ માય ગોડ, એ હું કામ બોલ્યો, શું થયું હતું? પાઇલોટ કે દાદા એમાં કાંઈ નહોતું, એ કે પ્લેન ઉતરતું હતું ને કોફીનો કપ પીળ્યો હતો. તો કે આમ જરાક ઠોહો લાગી ગયો ને તો મારા શર્ટ ઉપર ઢોળાણો ને, તો મારો એકનો એક શર્ટ ખરાબ થયો. દાદા કે તારો તો એકનો એક શર્ટ ખરાબ થયો, પણ મારું તો એકનું એક ધોત્યું હતું. એ એક ટ્રક પડ્યો હતો ને, એની વાંહે એક ટ્રક બીજો આવીને ભટકાણો હતી. ટ્રકની વાંહે લખ્યું હતું સાવન કો આને દો, તો બીજો ટ્રક આવીને ભટકાણો ને એની વાંહે લખ્યું હતું આયા સાવન ઝુમકે, એની વાંહે ત્રીજો ટ્રક આવીને ભટકાણો, એની વાંહે લખ્યું હતું હટા સાવન કી ઘટા. એટલે આ આનંદ કરી લેવો, આનંદથી મોટી વસ્તુ કોઈ છે નહીં. આનંદ કરતો રહેવો અને હસતું રહેવું જિંદગીની અંદર, કારણ કે જિંદગીની અંદર કાંઈ લઈને આવ્યા નથી ને કાંઈ લઈને જવાનું નથી. સાહેબ એક નાની વાત મને યાદ આવે, બરાબર એમ કહેવાય કે ભિક્ષુક એમ કહેવાય કે બહુ અને બેઠેલા, અને બરાબર એમ કહેવાય કે ત્યાંથી સિકંદર નીકળ્યા અને એની બેહવાની સટા જોઈ, અને સિકંદર એની પાસે જઈને કહે છે કે ભાઈ તમારી આ મને અદા ગમી ગઈ, તમે માંગી લ્યો. એટલે ઓલા ભિક્ષુકે કીધું કાંઈ નથી જોતું, એ કે ના માંગી લ્યો હું સિકંદર છું, મારી પાસેથી માંગી લ્યો, એ કે ના મારે કાંઈ નથી જોતું, ના ક્યાંક માંગી લ્યો. અને ત્યારે એ ભિક્ષુકે ખાલી એટલું કીધું કે આમ જરાક સાઈડમાં આવી જાઓ ને તો તડકો આવે એ કે. અને ત્યારે સિકંદરે કીધું વાહ તમારી ઉદારતા, વાહ તમારી એમ કહેવાય કે આમ તમારી આ જે જનૂન છે અંદરનું, આ જિંદગી જીવવાનું, આવું મારે તમારી જેવી જિંદગી જીવવી છે મારે, તો શું કરવું? અને ત્યારે ઓલા ભિક્ષુકે કીધું કે ભાઈ એમાં કાંઈ કરવાનું ન હોય, આ બધું મૂકી અને અહીં આવતો રહી કે. જો આ બાજુ બે કૂતરા બેઠા છે, અહીં ઓટો ખાલી છે, ત્યાં તું બેસી જાય કે, આમાં કરવાનું કાંઈ હોય નહીં કે, સીધો આવતું રહેવાનું હોય. એટલે ગમે ત્યાં આનંદ કરી લેવો સાહેબ, કારણ કે આનંદથી મોટામાં મોટી કોઈ વસ્તુ છે નહીં સાહેબ. રાહ ચમન તો ફૂલ ખીલતે રહેંગે, રહી જિંદગી ત
તો કંઈ ને કંઈ મિલતે રહેંગે. આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. રાહત જિંદગીની અંદર આપણે હસતા રહીએ આ યુટ્યુબ ચેનલ દ્વારા આપને હસાવવાનો અમારો એક નમ્ર પ્રયત્ન હતો, અને કાંઈ બોલવામાં ક્ષતિ રહી હોય તો બે હાથ જોડી અને માફી માંગુ છું. મોટા હૃદય માફ કરશો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આભાર.